नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित में प्रकरण नंबर 11 रचनाओं में रचना नंबर 11.3 वर्तुळना बाहरना भाग में आवेला बिंदुमांथी वर्तुळना स्पर्शको रचवा ए रचना विषे आपणे समजूती मेळवीशुं। ए पहेला प्रकरण नंबर 10 में आपणे जोई गया कि वर्तुळ अने तेना अंदरना भाग में आवेल बिंदु होय तो वर्तुळनी छेदिका मळे छे, वर्तुळनो स्पर्शक मळतो नथी। अहींया वर्तुळना अंदरना भागमां एक बिंदु दर्शावेल छे, अहींयाथी तमे गमे तेटली रेखाओ दोरशो पण ते वर्तुळनो स्पर्शक बनी शकशे नहीं, ते वर्तुळनी छेदिकाओ ज बनशे। बीजुं छे, आ वर्तुळ छे एना उपर कोई पण बिंदु लेवामां आवे तो वर्तुळ परना बिंदुमांथी वर्तुळने एक अने मात्र एक स्पर्शक दोरी शकाय छे। એટલે કે વર્તુળની ત્રિજ્યાને દોરેલો લંબ એ જ વર્તુળનો સ્પર્શક થશે। ત્રીજો વિકલ્પ છે, આ વર્તુળ આપેલું છે અને તેના બહારના ભાગમાં એક બિંદુ P લીધેલું છે, તો આ બિંદુમાંથી આ વર્તુળને વધુમાં વધુ આપણે આ રીતે સ્પર્શક દોરીએ તો વધુમાં વધુ આપણને બે સ્પર્શક મળશે। જો બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું હોય તો તે બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય છે તે આપણે જોયું। હવે એ સ્પર્શક કેવી રીતે દોરવાના તે આપણે આ રચના દ્વારા શીખીશું। તો સૌથી પહેલા આપણે એક વર્તુળ દોરવાનું છે। સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમને કેટલીક રચનાઓ આપેલી છે જેમાં વર્તુળની ત્રિજ્યા આપેલી હશે, વર્તુળની ત્રિજ્યા પ્રમાણે વર્તુળ કેવી રીતે દોરવાનું તે તમે આગળના ધોરણમાં શીખી ગયેલા હશો। અહીંયા આપણે 11.3 રચનાની અંદર જે આપણને આપેલું છે તે પ્રમાણે આપણે જોઈશું। એક વર્તુળ આપણે દોરવાનું છે, તમને આપેલી ત્રિજ્યા પ્રમાણે તમારે પરિઘની અણી અને પેન્સિલની અણીને એડજસ્ટ કરીને વર્તુળ દોરવાનું છે। તો આપણું વર્તુળ હવે તૈયાર છે મિત્રો। તો વર્તુળના બહારના ભાગમાં એક બિંદુ આપણે P લીધેલું છે, હવે P અને O ને આપણે જોડી દઈશું। પી અને ઓ ને જોડતો આપણે રેખાખંડ બનાવી દીધો છે। હવે પહેલી રચનામાં આપણે શીખી ગયેલા પ્રમાણે આ પીઓ જે છે તેનો આપણે લંબ દ્વિભાજક રચવાનો છે। લંબ દ્વિભાજક રચવા માટે આપણે પરિઘની અણીને વારાફરતી કેન્દ્ર રાખવાનું છે પી અને ઓ ને, અને અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને એક ચાપ ઉપર એક ચાપ નીચે રાખવાનું છે। આ જ માપ રાખીને બિંદુ પી આગળ પરિઘની અણી રાખવાની છે, એક ચાપ ઉપર બીજું ચાપ નીચે, બંને ચાપને જોડતો રેખાખંડ આપણે બનાવીશું જે આપણા રેખાખંડ પીઓ નો લંબ દ્વિભાજક બનશે। તો ચાપના બંને છેદમાંથી પસાર થતી આપણે એક રેખા બનાવેલી છે જે રેખાખંડ પીઓ ને લંબ છે અને બે સરખા ભાગ પણ કરે છે। હવે અહીંયા જે લંબ દ્વિભાજક બન્યો છે તેને આપણે એન નામ આપીશું, એટલે કે રેખાખંડ પીઓ નું મધ્ય બિંદુ છે। હવે એમ ને કેન્દ્ર રાખીને ઓએમ જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરીશું। તો એમ ને કેન્દ્ર રાખી ઓએમ જેટલી ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ દોરી દીધેલું છે। આ વર્તુળ આપેલા વર્તુળને જે બિંદુમાં છેદે છે તે અહીંયા આપણે બિંદુ લઈશું બિંદુ ક્યુ અને આ બિંદુને લઈશું બિંદુ આર। આ પી માંથી ક્યુમાં અને પી માંથી આરમાંથી પસાર થતું આપણે કિરણ જે રચીશું તે એ વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ પી માંથી માંગેલા વર્તુળના સ્પર્શકો થશે। તો બિંદુ પી અને ક્યુ માંથી પસાર થતું આપણે કિરણ રચીએ છીએ, જે આ વર્તુળનો એક સ્પર્શક થઈ ગયું। એ જ રીતે બિંદુ પી માંથી અને બિંદુ આર માંથી પસાર થતું બીજું એક કિરણ આપણે રચીશું। તો મિત્રો, આપણે જોયું કે બિંદુ પી જે વર્તુળના બહારના ભાગમાં આવેલું હતું તેમાંથી આપણે વર્તુળને કેવી રીતે બે સ્પર્શકો દોરી શકીએ। તો આ આપણી રચના અહીંયા પૂર્ણ થાય છે।
હવે મિત્રો સ્વાધ્યાય 11.2 માં 7 નંબરની એક રચના આપેલી છે જેમાં એવું જાણવામાં આવેલું છે કે બંગડી લો અને તેના બહારના ભાગમાં આવેલ બિંદુ P લઈને એના સ્પર્શક રચો તો મિત્રો જ્યારે વર્તુળનું બિંદુ અંદર કેન્દ્ર આપેલું નથી વર્તુળનું કેન્દ્ર નથી આપેલું તો તેવા સંજોગોમાં વર્તુળના બહારના ભાગમાંથી કેવી રીતે સ્પર્શકો દોરવા તે આપણને ખબર નથી તો એ વર્તુળનું કેન્દ્ર કેવી રીતે શોધીશું તે આપણે જોઈએ તો અહીં વર્તુળમાં કોઈ પણ જગ્યાએ તમે બે જીવા દોરી શકો જે વર્તુળની બંને જીવાઓ સમાંતર ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી એ જીવાઓના લંબ દ્વિભાજક આપણે રચીશું અને એ લંબ દ્વિભાજકોનું છેદ બિંદુ જે મળશે તે આપણને આપેલા વર્તુળનું કેન્દ્ર થશે તો અહીં વર્તુળની બે જીવાઓ મેં દોરેલી છે જીવા એ બી અને જીવા સી ડી જે સમાંતર નથી તો હવે અહીં આપણે લંબ દ્વિભાજક રચવાના છે આગળ આપણે રચનામાં શીખી ગયા એ પ્રમાણે અહીંયા આપણે લંબ દ્વિભાજક રચીશું જીવાના અંત્ય બિંદુઓ એ અને બી છે તેમાં બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને આપણે એક ચાપ ઉપરની તરફ એક ચાપ નીચેની તરફ લગાવીશું એ જ માપ રાખીને કેન્દ્ર બદલીશું બી પર આવીશું એક ચાપ ઉપર અને બીજું ચાપ નીચે દોરીશું આ બંને ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરીશું આ જ રીતે જીવા સીડીનો પણ આપણે લંબ દ્વિભાજક મેળવીએ સી અને ડી ને વારાફરતી કેન્દ્ર રાખીને એક ચાપ ઉપર મારીશું બીજું ચાપ નીચેની તરફ મારીશું એ જ રીતે કેન્દ્ર બદલીશું બિંદુ સી ને હવે કેન્દ્ર રાખીશું એક ચાપ ઉપર અને બીજું ચાપ નીચેની તરફ હવે આ બંને ચાપના છેદમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીશું આ બંને લંબ દ્વિભાજકો જ્યાં મળે છે તે એ આપેલા વર્તુળનું કેન્દ્ર થશે હવે વર્તુળનું કેન્દ્ર મળી ગયા પછી આપણે આગળની રચનામાં જે જોયું કર્યું તે પ્રમાણે આપણે વર્તુળનું કેન્દ્ર ન આપેલું હોય તો કેન્દ્ર કેવી રીતે શોધવાનું અને બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો કેવી રીતે દોરવાના તે આપણને ખબર પડી મિત્રો વારંવાર પ્રેક્ટિસ કરો અને રચનાના પૂરેપૂરા ગુણ મેળવો એવી શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ School chale hum, oh, 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 oh.